ગુજરાતમાં ચોમાસામાં વરસાદ ઓછો થયો હોવાથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઉનાળાના કાળઝાળમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. આ દરમિયાન ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના વાવ સુઈગામ વિસ્તારમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કેનાલોમાં પાણી બંધ કરાતા પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે. સરહદે આવેલા વાય સુઈગામ વિસ્તારમાં નર્મદા નિગમ દ્વારા સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતો તેમજ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગત ચોમાસામાં પૂરતો વરસાદ ન થવાથી દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતો ઘાસચારાનું ઉત્પાદન કરી શક્યા ન હતા. આથી ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી સરહદી વિસ્તારમાં પશુપાલકોને ઘાસચારાની વ્યવસ્થા કરવાની જાહેરાતો કરાઈ, પણ જરૂરિયાત મુજબ ઘાસચારો ન મળતો હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે સરકારે પાણીને બંધ કરી નાખ્યો, હવે અમારા પશુઓને શું પાવું, અમારે શું પીવું, અને ઘાસ સુકાય. હા, અને બધો અત્યારે દુષ્કાળ હતો અને દુષ્કાળના સ્થિતિ પ્રમાણે અત્યારે તમે એમ કહો છો ઘાસચાર પૈસા સાથે મળતો નથી, બરાબર? તો પાણી છોડે તો અમારા પશુને ભે અને અમારે પણ પીવા પાણી મળે. બનાસકાંઠાના જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ, કાંકરેજ જેવો વિસ્તાર માત્ર ખેતી તેમજ પશુપાલકો ઉપર નિર્ધારિત રહી ગુજારણ ચલાવે છે. પરંતુ એક બાજુ ઘાસચારાની અછત વચ્ચે નર્મદા નિગમ દ્વારા માઇનોર તેમજ ડિસ્ટ્રીબ્યુટ કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતો અને પશુપાલકોની અત્યંત દયનીય હાલત કફોડી બની જવા પામી છે, જેથી સરકાર દ્વારા પાણીની તાત્કાલિક સમસ્યા દૂર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ માંગણી કરી છે. ભાવ શહેરી વિસ્તાર સુઈગામ આ ગામમાં ગઈકાલે ચોમાસું નિષ્ફળ ગયો હતો અને વરસાદના અભાવે ઘાસચારો કે ખેતીમાં કોઈ અનાજ ચેલો નહીં, ઘાસ ચેલો નહીં. અત્યારે વિકટ પ્રશ્ન છે પાણીનો. સરકાર શ્રી ઘાસ પકડે છે પણ તે પૂરતા પ્રમાણમાં નથી. ગુજરાતમાં ચોમાસામાં ઓછો વરસાદ થયો હોવાથી જળાશયોમાં નવા પાણીની આવક ઓછી થઈ હતી તેમજ શિયાળામાં જ મોટા ભાગના જળાશયો ખાલી થઈ ગયા હતા તેમજ રાજ્યની જનતા નર્મદાના પાણી ઉપર આધાર રાખી રહી છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદાનું પાણી બંધ કરવામાં આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.